ખેડૂત દ્વારા ઉનાળુ પાક તરીકે તલનું વાવેતર કર્યું છે। રાસાયણિક ખાતરની જગ્યાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેમાં જીવામૃત બીજામૃત આછદ વાફસા અને જંતુનાશક અસ્ત્રોના આધારભૂત સ્તંભ પર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે। પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતના નિર્માણ માટે એક ડ્રમમાં 200 લીટર પાણીમાં 10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિલોગ્રામ દેશી ગાયનું ગોબર, એક મુઠ્ઠી ઝાડ નીચેની માટી તેમજ 1 કિલો દેશી ગોળ અને 1 કિલો કોઈપણ કઠોળ નાખીને બરાબર મિક્સ કર્યા બાદ આ મિશ્રણને કંતાનના કોથળાથી ઢાંકી દેવાનું હોય છે। આ મિશ્રણને ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ બે વાર 5-5 મિનિટ માટે હલાવવું પડે છે। ત્યારબાદ તૈયાર થયેલા જીવામૃતને ડ્રીપ દ્વારા પિયત પાણી સાથે આપવામાં આવે છે। આ ખેડૂતે અગાઉ પણ ઘઉંનું વાવેતર કરીને મબલખ પાક ઉત્પાદન મેળવ્યું હતું। પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવાથી જમીન ફળદ્રુપ અને ઉપજાઉ બને છે। રાસાયણિક ખાતરો જમીન માટે તો નુકસાનકારક છે, પણ સાથે સાથે મનુષ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે। આ સાથે જ ખેડૂતે દેશી ગાયના ગોબરથી પ્રાકૃતિક અગરબત્તી પણ બનાવી રહ્યા છે। ધનસુરા તાલુકાના કંપાલિયા કંપા ગામના ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। પટેલ વિનોદભાઈ લાલજીભાઈ, મુકામ કમાલિયા કંપા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી, મોબાઈલ નંબર છે 94-288-34-76-74, ધનસુરા તાલુકા એસપીના સંયોજક। હું 35 વર્ષ પહેલાં પાક રાસાયણિક ખાતરથી ખેતી કરતો હતો અને છેલ્લા 5 વર્ષથી હું દેશી ગાય પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં સુભાષ પાલેકરના 5 આયામો પ્રમાણે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ, આ 5 આયામોથી હું ખેતી કરું છું। એમાં મને બિલકુલ સારું છે। બીજું કે જીવામૃત બનાવવા માટે એક તો 200 લીટરનો ડ્રમ લેવાનું, એમાં 170-180 લીટર પાણી ભરવાનું, 10 કિલો તાજું ગોબર લેવાનું, 10 લીટર ગૌમૂત્ર લેવાનું, 1 કિલો કઠોળનો લોટ અને 1 કિલો દેશી ગોળ અને વડ નીચેની માટી મુઠ્ઠી લેવાની છે। આ બધું મિશ્રણ કરી અને 200 લીટરના ડ્રમમાં નાખી અને સવાર સાંજ 5 મિનિટ લાકડાના દંડા વડે સવાર સાંજ ઘડિયાળના કાંટાને ગોળે સવારે ગોળ ફેરવવાનું અને કંતારના કોથે ઢાંકી દેવાનું। ઢાંક્યા પછી ગરમીના દિવસોમાં 3-4 દિવસ લાગે છે અને શરદીના દિવસોમાં 5-6 દિવસ લાગે છે। જ્યારે તૈયાર થયેલું જીવામૃત આપણે ડ્રીપ દ્વારા અથવા તો સ્પ્રે દ્વારા તેમજ છૂટા પાણી દ્વારા પણ આપણે આપી શકીએ। આ જીવામૃત જ્યારે પાણી દ્વારા આપીએ ત્યારે સુષુપ્ત અવસ્થામાં જમીનમાં રહેલા 10-15 ફૂટ અળસિયા એની મહેકથી જાગ્રત થશે અને જાગ્રત થઈ અને માટી ખાતું ઉપર આવશે અને અગારદાળવા છોડને પૂરું પાડે છે। જ્યારે એક અળસિયું 24 કલાકમાં 7 વાર ઉપર 7 વાર નીચે જાય છે, એ 14 છેદ પાડે છે અને ચોમાસાનો પહેલો વરસાદ આવે એ ત્યારે એ વરસાદનું પાણી જમીનમાં નીચે ઉતરે છે અને પાતાળ પાણીને અંદર આવે છે। બીજું કે જમીનમાં જે છિદ્રો હોલ પાડેલા છે એનાથી છોડ પણ હવા પણ લઈ શકે છે। બીજું કે જમીન ફળદ્રુપે બને છે, જમીન પોચી બને છે, આનાથી ઉત્પાદનમાં આપણે સારો એવો નફો મળે છે। બીજું કે રાસાયણિક ખાતરથી ઘઉં મેં વીઘામાં પકવેલા તેમાં મને 60 મણનું ઉત્પાદન મળેલું, એની સામે મને ખર્ચ 3,000-3,500 ખર્ચ લાગશે અને એના સામે મને ભાવ 500 રૂપિયા મળતા હતા। અને જ્યારે હું દેશી ગાયાથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં 50 મણનું ઉત્પાદન મળે છે, એની સામે મને ખર્ચ 1,150 જેવું લાગ્યું અને એના ભાવ મને મણના 1,100 રૂપિયા મળે છે। એમાં મને આજે પ્રાકૃતિક ખેતી કરું છું એનાથી મને નફાનું ધોરણ વધારે રહે છે। મારે બસ ખેડૂત મિત્રોને એ જ કહેવાનું છે કે આપણે હર ઘર એક દેશી ગાય વસાવીએ અને દેશી ગાય થકી આપણે એના ગોબર ગૌમૂત્રથી પ્રાકૃતિક ખેતી કરીએ અને આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।